नमस्कार, आपनु हार्दिक स्वागत छे एज्युकेशन गुजरात चैनल में। आज आप धोरण चौथा ना कू विषय सेमेस्टर पहला में आवतु चेक पॉइंट छे फरी एक लटार एक आखा सेमेस्टर नो अगत्यना प्रश्नों जवाब आ संग्रह में छे। वीडियो माध्यम थी आपणे शीखवाना छे। तो जो तमे नवा व्यूअर हो तो चैनल सब्सक्राइब कर लेजो, बेल आइकन प्रेस कर दो जेथी शीखी सको। सौथी पहला प्रश्न पहला है, नीचे प्रश्न उत्तर लखवाना है। पहला प्रश्न, दाजवा छता खिस्सू धोबी काका पासे थी केम भागी न गयो? तो जवाब है, खिस्सा ने पोतानी कळचलीओ दूर करवी हती तेथी ज दाजवा छता ते धोबी काका पासे थी भागी न गयो। बीजो प्रश्न, कुकड़ी ने ऊंचे उड़वानो प्रयत्न करता कोण कोण रोकतु हतु? तो जवाब है, कुकड़ी ने ऊंचे उड़वानो प्रयत्न करता कुकड़ी नी मां, कुकड़ी नी बहेनपणीओ, कूकड़ो अने कागड़ो रोकता था। तीजो प्रश्न, दिव्यसे रिया नेहा शरीफा भव्या धैर्य अने नेनेस माटे कई कई राखड़ियों बनावी अने केम? तेनो जवाब छे, दिव्यसे रिया ने करेलाने शाक खूब भावतुं होवाथी तेना माटे करेला राखड़ी, नेहा ने लाकड़ू गमतुं होवाथी तेना माटे लाकड़ानी पारावाड़ी राखड़ी, शरीफा ने सूतर गमत होवाथी तेने सूतरनी, भव्या ने घूगरा प्रिय होवाथी तेने घूगरावाड़ी, अने धैर्य चित्रकाम करतो होवाथी तेने माटे मेघधनुष्यवाड़ी, अने नेनेस ने कापड़ गमत होवाथी तेना माटे कापड़ना फूलवाड़ी आवी फूल राखड़ी जेवी अलग अलग राखड़ियों एमने बनावी। कोणे? दिव्यसे। चौथो प्रश्न, रक्षाबंधनना दिवसे दिव्यसनो हाथ खाली केम हतो અને દિવ્યેશને કોણે રાખડી બાંધી? અને જવાબ છે, રક્ષાબંધનને દિવસે દિવ્યેશનો હાથ ખાલી હતો કેમ કે એની બે વર્ષની ઢીંગલી જેવી બહેન થોડા જ સમય પહેલાં જ બીમારીઓમાં સપડાઈને આ દુનિયા છોડી ગઈ હતી। દિવ્યેશને રિયાએ રાખડી બાંધી હતી। પાંચમો પ્રશ્ન, બકરીનું બચ્ચું સિંહ પરિવાર છોડી કેમ જતું રહ્યું? તેનો જવાબ છે, સિંહણના કહેવાથી બકરીનું બચ્ચું સમજી ગયું કે પોતે બકરો છે, હવે સિંહનું બચ્ચું સિંહ થયું છે, તેથી કોઈક દિવસ તેને પણ તે પૂરો કરી નાખશે। આ વિચારથી જ બકરીનું બચ્ચું સિંહ પરિવાર છોડીને જતું રહ્યું। પ્રશ્ન છઠ્ઠો છે, દાંત આવ્યા પછી અક્ષય શું શું ખાઈ શકે છે? જવાબ છે, દાંત આવ્યા પછી અક્ષય ભેળ, ભૂસું, ભજીયા અને ભાત ખાઈ શકે છે। પ્રશ્ન સાતમો છે, નદી તળાવ દરિયામાં પ્લાસ્ટિકની થેલીઓ પવાલા ચંપલ વગેરે જેવો કચરો કેવી રીતે થાય છે? તો નદી તળાવ તથા દરિયા કિનારે લોકો નાસ્તો કરીને ખાલી પ્લાસ્ટિકની થેલીઓ ફેંકે છે, ચા કોફી જ્યુસ પાણી પીને ખાલી પવાલા ફેંકે છે, ચાલતા કે દોડતા તૂટી ગયેલા ચંપલ પણ ફેંકી દે છે, પવન આવતા તે ઉડીને નદી તળાવ અને દરિયામાં જાય છે। આ રીતે નદી તળાવ દરિયામાં પ્લાસ્ટિકની થેલીઓ પવાલા ચંપલ જેવો કચરો થાય છે। પ્રશ્ન બીજો છે, શબ્દોના અર્થ જાણો અને તે શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો। પેલું છે ભાડ વાત, એટલે કે ભાડું વાત, ભાડું ભાડું આપી રહેનાર। પેલું વાક્ય છે, કેટલાક લોકો પોતાનું ઘર હોય છે જ્યારે કેટલાક ભાડું વાત તરીકે રહે છે। બીજું, જાનકીના કાકા મુંબઈ નોકરી કરે છે અને તેઓ ત્યાં ભાડું વાત તરીકે રહે છે। ત્રીજું, અમારી દુકાનના ભાડુઆત નિયમિત ભાડું ચૂકવે છે। એના બીજું છે, તકલાદી એટલે કે જલ્દી તૂટી જાય એવું। તો બે વાક્ય તો આપેલા છે, ત્રીજું વાક્ય થશે, તમે તકલાદી ખુરશી લાવ્યા તે તૂટી જ જાય ને। ત્રીજું છે, અવનવી એટલે કે નવતર અથવા નવી જાતની, જેના બે વાક્ય આપેલા છે। પછી ચોથું છે, પરચૂરણ એટલે કે ફાલતુ અથવા ખાસ મહત્વનું નથી એવું, અને બે પરચૂરણના વાક્ય પણ છે। પાંચમું છે, હતાશ એટલે કે નિરાશ અથવા નાસીપાસ, તો શિયાળે ઘણા કૂદકા માર્યા છતાં દ્રાક્ષ સુધી ન પહોંચી શકતા તે હતાશ થઈ ગયું હતું। ત્રીજો પ્રશ્ન, આપેલા વાક્ય માટે કૌંસમાંથી યોગ્ય ઇમોજી પસંદ કરી દો, તમારા મિત્રો સાથે સરખાવો કે તમારા કરતાં તેમણે જુદું દોર્યું છે કે કેમ, જો જુદું દોર્યું હોય તો શિક્ષકની મદદથી તેને કારણે વર્ગમાં ચર્ચા કરો।
તાદના જા અહીંથી જા તાર રીતના બાપ રે કેવું સરસ શાબાશ કેટલું સુંદર કેવી મજા છી ઓ માં ને વાહ એટના ઇમોજી દોર્યા છે પ્રશ્ન ચોથો છે તો તમારી શું બોલાઈ જાય પેલું તમે વિમાનમાં બેસી વાદળોની ઉપર જાઓ તો કેવી મજા આવે એવું બોલાઈ જાય બીજું તમે લેસન ભૂલી ગયા છો અને શિક્ષક તપાસવાનું ભૂલી જાય અરે બચી ગયા ત્રીજું તમને ચમકતા પીળા રંગની એક લખોટી જળી જાય કેવી સુંદર એમ બોલાઈ જાય ચોથું તમારા મમ્મીએ તમારી મનપસંદ વાનગી બનાવી તો વાહ બોલાઈ જાય પાંચમું પપ્પા તમારા પર ગુસ્સે થાય છે તો બાપરે બોલાઈ જાય છઠ્ઠું સિંહને બકરીના બચ્ચા પર વાહ લાવ્યું કેવો પ્રેમ સાતમું દિવ્યસ તેના પિતાને કામમાં ટેકો કરતો કેવો સમજુ આઠમું મિત્રો સાથે આખો દિવસ રમવા મળ્યું કેવી નવાઈ નવમું કૃષ્ણને જોઈને કાળીએ નાગે ફૂફાડો માર્યો બાપરે એમ નીકળી એમ મોઢામાંથી દસમું વાક્ય છે ત્રણ સફરજન ખાધા પછી ટોમે ચોથું સફરજન માગ્યું અરે પેટ ફાટી જવાનું છે એમ બોલાઈ જાય પાંચમો પ્રશ્ન છે કુકડીને ઊંચે ઉડવાનું મન હતું બહેનપણીઓ તેની મમ્મી કૂકડો એમ બધા તેની મજાક ઉડાવતા એક વખત બિલાડીથી બચવા જતા એ ઊંચા પથ્થર પર પહોંચી ઉડીને પોતે થોડુંક વધારે ઊંચું ઉડી શકી હતો તે જોત એના આનંદનો પાર ન રહ્યો હવે તે રોજ વધુ મહેનત કરવા માંડી અને વધુ ઊંચે પહોંચવા માંડી અહીંયા ઊંધું છે ઉત્તર આપ્યા છે અને પ્રશ્ન કહેવાનો છે અને ઉત્તર છે કે બહેનપણીઓ માં ને કૂકડો તો આ પ્રશ્ન શેનો જવાબ છે તો કે કુકડીની મજાક કોણ ઉડાવતા એનો જવાબ છે બીજાનો જવાબ છે ઊંચા પથ્થર પર પ્રશ્ન થશે બિલાડીથી બચવા જતા કુકડી ક્યાં પહોંચી તો કે ઊંચા પથ્થર પર ત્રીજું બિલાડીથી બચવા જતા એનો પ્રશ્ન થશે કુકડી પથ્થર પર શા માટે પહોંચી તો બિલાડીથી બચવા જતા ચોથો જવાબ છે પોતે થોડુંક ઊંચે ઉડી તેથી એનો પ્રશ્ન શું થશે કે કુકડીના આનંદનો પાર કેમ ન રહ્યો તો એ પોતે ઊંચે ઉડી થોડુંક એટલે પાંચમું થોડું વધારે ઊંચે પહોંચવા તો પ્રશ્ન થશે કુકડી શા માટે વધુ મહેનત કરવા માંડી તો થોડું વધારે ઊંચે પહોંચવા છઠ્ઠો પ્રશ્ન છે કોષ્ટકમાંથી યોગ્ય શબ્દ શોધીને ખાલી જગ્યા પૂરવાની છે પેલું ભિખારી તેના વાટકામાં 2000 રૂપિયાની નોટ જોઈ ચકિત થઈ ગયો આવશે ચકિત બીજું કાનાને નાનપણથી જ વાંસળી વગાડવા બહુ હોંશ હતી તો છે હોંશ ત્રીજું શિકારીને જોઈને પક્ષીએ પોતાની પાંખો સંકેલી લીધી ચોથું ઉર્વિલ સુંદર રમકડા બનાવતો તે કામ કરે ત્યારે તેના મિત્રો તેને નિરખ્યા કરતા તો નિરખ્યા એ પૂછે પાંચમી કહી લઈએ જન્મદિનને સંગીતા પપ્પા પાસે નવી સાયકલની રડ લઈને બેઠી તો આવશે રડ છઠ્ઠું ભાઈ બહેન લીમડાની ડાળીએ હિંચકો બાંધી ઝૂલતા હતા ઝૂલતા હતા સાતમું કાગડાભાઈ તો વાત વાતમાં બધાને સલાહ જ આપતા કરતા તેથી કાબર તેને દોઢ ડાહ્યા કહેતી દોઢ ડાહ્યા પ્રશ્ન સાતમો છે ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો અને તેના અર્થ લખો એમાં એક ઉદાહરણ આપ્યું છે આપણે ગૃહ કાર્ય તરીકે આપણે ઉદાહરણમાં જોઈએ તો હિંસક એટલે કે હિંસા કરે તેવું અહિંસક એટલે હિંસા ન કરે એવું વાક્ય છે વાઘ હિંસક પ્રાણી જ્યારે ગાય અહિંસક પ્રાણી છે પેલું છે સ્વચ્છ એટલે કે ચોખ્ખું હોય તેવું આનું ઉર્ધાથી શું થશે બરાબર તો કે અસ્વચ્છ ચોખ્ખું ન હોય તેવું તો આ ચોખ્ખો સ્વચ્છ છે આ ઓરડો સોરી આ ઓરડો ઓરડો એટલે રૂમ સ્વચ્છ છે અને બાજુનો ઓરડો અસ્વચ્છ છે બીજું વિનય એટલે કે આદર કે નમ્રતા હોય તે અને અવિનય એટલે આદર કે નમ્રતા ન હોય એનું વાક્ય થશે વિદ્યા વિનયથી શોભે છે અને મોટા અવાજે બોલવું એ અવિનય છે ત્રીજું છત એટલે કે વસ્તુ ધન કે સગવડ હોય તેવું અને અછત એટલે વસ્તુ કે ધન કે સગવડ ન હોય તેવું એનું વાક્ય થશે અહીં અનાજની છત છે પરંતુ પાણીની અછત છે પૂર્વ એટલે અગાઉ થયેલું કે બનેલું અને અપૂર્વ એટલે અગાઉ થયેલું કે ન બનેલું હોય એવું વાક્ય થશે આ કાર્ય અપૂર્વ છે
તમે કહો છો તે પૂર્વ થયેલું છે. પાંચમું પૂર્ણ એટલે પૂરેપૂરું અને આખું, અપૂર્ણ એટલે અધૂરું. વાક્ય થશે તમારું કાર્ય અપૂર્ણ છે, બોલો તે ક્યારે પૂર્ણ કરશો. છઠ્ઠું છે મર્યાદા એટલે કે નિયમવાળું અથવા બંધનવાળું. અમર્યાદા એટલે કે નિયમ વગરનું અને બંધન વગરનું. વાક્ય થશે રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય જ્યારે અમર્યાદા અવિવેક છે. સાતમું માપ એટલે કે કદ વજન કે નિયમ નક્કી હોય તેવું, અને અમાપ એટલે કદ વજન કે નિયમ નક્કી ન હોય એવું. વાક્ય થશે તમે આ ઓરડાનું માપ લીધું, અને એમ કહેશે કે આ જંગલ અમાપ છે. આઠમું નિશ્ચિત એટલે કે નક્કી હોય તેવું, અને અનિશ્ચિત એટલે નક્કી ન હોય તેવું. વાક્ય થશે પરીક્ષાઓ લેવાશે તે નિશ્ચિત છે, પરંતુ શાળાઓ ક્યારે શરૂ થશે તે અનિશ્ચિત છે. નવમું વિરામ એટલે કે આરામ અથવા અટકવું. અવિરામ એટલે આરામ નહીં ને તે ન અટકવું. વાક્ય અમારે બપોરે 12 વાગ્યે વિરામ હોય છે, પરંતુ સમય તો અવિરામ છે, સમય તો ચાલુ રહીએ. દસમું છે શક્ય એટલે કરી શકાય તેવું, અશક્ય ન કરી શકાય એવું. વાક્ય છે 4 રોટલી ખાવી શક્ય છે, પરંતુ 4 લાડુ ખાવા અશક્ય છે. 11મું લભ્ય એટલે મળી શકે એવું, અલભ્ય એટલે મળી ન શકે એવું. વાક્ય છે અત્યારે બજારમાં સહાયક પુસ્તકો લભ્ય છે, પરંતુ પાઠ્ય પુસ્તકો અલભ્ય છે. 12મું છે શુભ એટલે કે પવિત્ર, અને અશુભ એટલે અપવિત્ર. એનું વાક્ય થશે દરેક કાર્ય શુભ મુહૂર્તમાં જ શરૂ કરે છે, અને અશુભ સમાચાર સાંભળતા જ રાકેશ રડી પડ્યું. ત્યારબાદ 13મું વાક્ય છે સહાય એટલે કે મદદ, અથવા તો મદદ હોવી કે મદદ કરવી, અને અસહાય એટલે કે લાચાર, મદદ ન હોવી કે મદદ ન કરવી. વાક્ય છે મારા પપ્પાએ એક ગરીબ વિદ્યાર્થીને આર્થિક સહાય કરી, પણ મનોજ અપંગ છે એ અસહાય નથી. 14મું છે સ્થિર એટલે કે હલનચલન કરતું ન હોય તેવું, અને અસ્થિર હલનચલન કરતું હોય તેવું. વાક્ય છે પવન સ્થિર થઈ ગયો, અને તે અસ્થિર મગજનો છે. બે વાક્ય બનાવી દીધા છે. 15મું છે ગણિત એટલે કે ગણી શકાય, અને અગણિત એટલે ગણી ન શકાય એવું. વાક્ય થશે તેનું વહેલા ઉઠવાનો ગણિત સમજાય છે, જ્યારે રાત્રે આકાશમાં અગણિત તારા દેખાય છે. 16મું છે વિભાજ્ય એટલે કે ભાંગી શકાય તેવું, અવિભાજ્ય ભાંગી ન શકાય તેવું. 14મું 4 વિભાજ્ય સંખ્યા છે, પરંતુ 5 અવિભાજ્ય સંખ્યા છે. 17મું છે દ્રશ્ય એટલે કે જોઈ શકાય, અને અદ્રશ્ય એટલે જોઈ ન શકાય. તારા દ્રશ્ય છે જ્યારે હવા અદ્રશ્ય છે. 18મું છે પરિચિત એટલે કે ઓળખતું હોય તે, અને અપરિચિત એટલે ઓળખતું ન હોય તેવું. વાક્ય છે રસ્તે ચાલતા કોઈ પરિચિત મળે તો આનંદ થાય, અને અપરિચિતનો જલ્દી વિશ્વાસ ન કરાય. 19મું છે સમાન એટલે કે સરખું હોય તે, અને અસમાન એટલે સરખું ન હોય તે. વાક્ય સમાન સાથે મૈત્રી થાય, પરંતુ અસમાન સાથે દુશ્મનાવટ ના થાય. 20મું છે ખૂટે એટલે ખૂટ એટલે કે ખૂટે તેવું, અખૂટ એટલે ખૂટે નહીં તેવું. વાક્ય સંપત્તિ ખૂટે પણ ઈચ્છાઓ અખૂટ છે. પ્રશ્ન 8મો છે વાંચો સમજો અને ઉદાહરણ પ્રમાણે કોઠો પૂરો કરો. ચાદરની સંખ્યા 2 તો કે 2 ચાદરો મમ્મી 2 જૂની ચાદરો બરાબર. પછી માપ એટલે કે અડધી, અડધા અડધા ભાગ જોડી તો અડધી ચાદરો. ગુણ એટલે કે જૂની તો જૂની ચાદરો. રોટલો છે તો સંખ્યા 4 તો 4 રોટલા. મોટી બહેનને 4 રોટલા. પછી ચાંદા જેવડો એટલે કે ચાંદા જેવડો રોટલો, ચાંદા જેવડા. ગુણ ગરમ એટલે ગરમા ગરમ રોટલા, અને ગરમા ગરમ રોટલો બનાવ્યો. ફિલ્મ એની સંખ્યા 2 એટલે 2 ફિલ્મો. મેં ગઈકાલે 2 ફિલ્મો જોઈ. માપ ટૂંકી એટલે ટૂંકી ફિલ્મો, એમાં આવશે ટૂંકી. ગુણ ફાઇટિંગવાળી તો ફાઇટિંગવાળી ફિલ્મો એટલે ફાઇટિંગવાળી ફિલ્મો જોઈ. 14મું છે સ્કેચ પેન એટલે કે 12 સ્કેચ પેન, અને પપ્પા 12 સ્કેચ પેન લેવા હતા એમ. માપ એટલે લાંબી સ્કેચ પેન, તે લાંબી સ્કેચ પેન હતી. રંગબેરંગી તો રંગબેરંગી સ્કેચ પેન એટલે કે પપ્પા રંગબેરંગી સ્કેચ પેન લાવ્યા હતા. મિત્રમાં આવશે 2 સંખ્યા છે તો 2 મિત્રો, કે મારે 2 મિત્રો એમ. માપ એટલે કે ઊંચા મિત્રો, તો મારે 2 છે એવું ઊંચા મિત્રો છે એમ. ગુણ એના હોશિયાર તો હોશિયાર મિત્રો, મારે હોશિયાર મિત્રો છે. પ્રશ્ન 9મો છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે આમાંથી બરાબર. તો ગીતા દેવીનો એક પુત્ર હતો, તેમણે તેમના પોતાના બાળકનું નામ વનરાજ રાખ્યું.
गीता देवी ए वनराज राजा बने ते रीतना तेनो उच्चार कर्यो। वनराज धीमे धीमे मोटो थई रह्यो हतो, ते बिल्कुल तेना पिताजी जेवो देखातो हतो। एक दिवस गीता देवी ए वनराज ने पूछ्यु, बेटा मोटो थईने तू शू बनीश? तो वनराज कह्यु, माता हूँ गुजरातनो राजसेवक बनीश थईश। जवाब सांभळीने तेओ खुश थया। वनराज कहे, माता ए माटे मारे अभ्यास करवा जवुं छे, तमे आज्ञा आपो तो हूँ जाऊँ। आ सांभळी गीता देवी तेने आशीर्वाद पण आप्या। प्रश्न दसमो छे, कोष्टकमां केटलाक शब्दो छुपायेला छे? आडी अने ऊभी हरोळमां लखेल एना अर्थ एटले के विगत वाँची ते शब्दनो कोष्टकमां शोधवानो छे। एमां तो आपणे हूँ एक रमत रमू छूँ, मारामां बे वृक्ष रहे छे, तो आंबली पीपळी आ ऊपर बधाय सर्कल करेला छे। मने सात दिवसनो समूह कहे छे, ई छे अठवाडियुं। हूँ माटी खाउ छूँ, मने खेडूतना मित्र तरीके ओळखवामां आवे छे, तो ई छे अळसियुं। हूँ आकाश ने रंगोथी भरी देतो त्यौहार छूँ, तो ये उत्तरायण। पांचू, मारा वड़े ताळू खुले छे, तो ये चावी। छठू, मने घणो बोलवानी टेव छे, तो ये लपलपियो। त्यारबाद ऊभी अरोळ, तेमा हूँ एक फळ छूँ, तो ये आंबळियुं। बीजू, मारे रंगबेरंगी पांखो छे, तो ये पतंगियुं। त्रीजू, झीणवटथी निरीक्षण करवुं ते अवलोकन। चौथું, હું જાડે ઊંધું લટકું છું, મારે પાંખો છે પણ હું પક્ષી નથી, તો એ છે ચામાં ચીડિયું। પાંચમું, મને પાણીમાં જુઓ તો હું આબેહૂબ દેખાઉં છું, તો એ છે પ્રતિબિંબ। છઠ્ઠું, હું ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છું, તો એ છે અમદાવાદ। પ્રશ્ન અગિયારમો છે, આપેલા વાક્યોમાં કઈ વાક્ય સાચુકલી છે અને કઈ કલ્પનાથી લખો? પહેલું, ખોડો ભરાય એટલા સંકલાને છીપલા વીણવા છે, તો એ કલ્પના। બીજું, આપણે પોતાને સ્વાદિષ્ટ લાગે તેવી વાનગી બનાવી છે, તો એ કલ્પના છે। ત્રીજું, સુનેરી કોરવાળી વાદળીથી ઘર બનાવવું છે, તો એ કલ્પના છે। ચોથું, સાડવી એ ઝાકળમાંથી ઓઢણી વણે છે, તો એ છે સાચુકલી। પાંચમું, ઝાકળની ચૂંદડીનો છેડો ચાલીને આકાશમાં જવું છે, તો એ કલ્પના છે। છઠ્ઠું, સંખલા અને છીપલા આકાશમાં વેરવા છે, તો એ કલ્પના છે। બારમું, સ્વર ચિહ્ન મૂકો, શબ્દ ઓળખો અને સામે લખો। આ છે કુકડી, બીજું છે દિવ્યેશ, ત્રીજું જાનકી, ચોથું ખુશખુશાલ। તેમનો પ્રશ્ન છે, કવિતાને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, મહાસાગરના પાણીનો સ્વાદ તો એ મીઠા જેવો હોય। પછી, મહાસાગર પૃથ્વીના ત્રણ ભાગ જેટલા જગ્યામાં જ પથરેલ છે। ત્રીજું, ભરતી વખતે મહાસાગરનું પાણી કિનારાથી નજીક હોય છે। ચોથું, મહાસાગર બહુ લાંબો પહોળો છે અને ઊંડો હોય છે। પાંચમું, કવિતામાં મહાસાગરને મહાસાગર સાથે સરખાવ્યો છે। તો આ આપણે પાઠનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો, થેન્ક યુ।